Namaste Shusha. Welcome students to online session of microeconomics. Current situation ne dhyan ma rakhine, right? Apne online session start karsu, right? Tomorrow academic year start thai gayu chhe from today itself, right? Microeconomics આપણે સ્ટડી કરશું રાઈટ આઈ એમ પ્રોફેસર કિંજલ ચાપાનેરી હું તમારું માઇક્રો ઇકોનોમિક્સ લઈશ ઓકે ઇકોનોમિક્સ છે એમાં બે બાયફોકેશન્સ તમને જોવા મળે છે રાઈટ એક માઇક્રો ઇકોનોમિક્સ છે અને બીજું મેક્રો ઇકોનોમિક્સ છે માઇક્રો ઇકોનોમિક્સ તમે BBA સેમ 1 માં સ્ટડી કરશો વેરઝ મેક્રો ઇકોનોમિક્સ છે એ તમે BBA સેમ 2 માં સ્ટડી કરશો ક્લિયર માઇક્રો ઇકોનોમિક્સ છે એ એક ઇકોનોમિક્સ નું બ્રાન્ચ છે જે સ્ટડી કરે છે ઇન્ડિવિડ્યુઅલ ફર્મ ઓર ઇન્ડસ્ટ્રી સાથે રાઈટ એટલે ઇટ મીન્સ ઇટ ઇઝ અ સ્ટડી ઓફ ઓનલી વન યુનિટ ક્લિયર માઇક્રો ઇકોનોમિક્સ આપણે FY BBA સેમ 1 માં સ્ટડી કરશું જેમાં ઇન્ડિવિડ્યુઅલ હાઉસ હોલ્ડ ફર્મ ઇન્ડસ્ટ્રી રાઈટ જે આઇસોલેશનમાં ફોર્મ કરે છે મીન્સ ઓનલી વન યુનિટમાં ફોર્મ કરે છે અફેક્ટ કરે છે એ આપણે એમાં જોશું ક્લિયર એમાં ઘણા બધા આસ્પેક્ટ છે જેમ કે ડિમાન્ડ સપ્લાય લો ઓફ માર્જિનલ યુટિલિટી રાઈટ ડિમિનિશિંગ યુટિલિટી આ બધા એમાં ચેપ્ટર્સ જોશું ક્લિયર સિલેબસ સ્ટાર્ટ કરશું કયા કયા ટોપિક્સ તમે આમાં સ્ટડી કરશું એ આપણે વન બાય વન જોશું ક્લિયર માઇક્રો ઇકોનોમિક્સમાં કયા ટોપિક્સ તમારે જે સ્ટડી કરવાના છે એ આપણે એકવાર જોઈ લઈએ ક્લિયર માઇક્રો ઇકોનોમિક્સમાં તમારે ચાર યુનિટ સ્ટડી કરવાના છે ચારે ચાર યુનિટ ના અલગ અલગ વેઇટેજ છે સે ફોર એક્ઝામ્પલ યુનિટ નંબર 1 છે ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ એનું વેઇટેજ 20 માર્ક્સ છે સેકન્ડ યુનિટ છે એનું વેઇટેજ 20 માર્ક્સ છે થર્ડ યુનિટ એનું વેઇટેજ 15 માર્ક્સ એન્ડ ફોર્થ યુનિટ વેઇટેજ ઇઝ 15 માર્ક્સ એટલે આવી રીતના તમારું 70 માર્ક્સનું પેપર ડિઝાઇન કરવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે 70 માર્ક્સનું એક્સટર્નલ પેપર તમને જે પૂછવામાં આવે છે એ આવી રીતના ડિઝાઇન કરવામાં આવે છે ક્લિયર હવે આપણે જોઈએ પહેલા યુનિટમાં આપણે શું સ્ટડી કરવાનું છે ફર્સ્ટ યુનિટ છે એ ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ ની સાથે કન્સર્ન છે ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ એની અંદર આપણે ઇકોનોમિકની ડેફિનેશન સ્ટડી કરવાની છે જેમાં મીનિંગ હિસ્ટ્રી અને ડેફિનેશન્સ ડિટેલમાં આપણે સ્ટડી કરશું કોઈ પણ સબ્જેક્ટની આપણે ડેફિનેશન સ્ટડી કરવી હોય તો રાઈટ ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ સબ્જેક્ટ રાઈટ હવે બધા ઇકોનોમિક્સ છે અલગ અલગ ડેફિનેશન આપી છે અકોર્ડિંગ ટુ ધેર વ્યૂ પોઈન્ટ્સ આપણે જનરલી ત્રણ ડેફિનેશન્સ ઇકોનોમિક્સની સ્ટડી કરવાની છે કારણ કે કોઈ પણ ડેફિનેશન સ્પેશિયલી ઇકોનોમિક્સની યુનિવર્સલ ડેફિનેશન દેવી ઇમ્પોસિબલ છે તો એવી સિચ્યુએશનમાં આપણે ત્રણ ડેફિનેશન સ્ટડી કરશું
very first definition is classical definition. Classical definition આપણે જોશું જે એડમ સ્મિથે આપેલી છે, રાઈટ? એડમ સ્મિથ કોણ છે? તો એક ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે એને ઓળખાય છે, રાઈટ? તમે તમારા પ્રીવિયસ 11th 12th માં સ્ટડી કર્યું હશે, રાઈટ? એડમ સ્મિથ ઇઝ કન્સિડર્ડ એઝ ધ ફાધર ઓફ ઇકોનોમિક્સ. એની આપણે ડેફિનેશન સ્ટડી કરશું. ક્લાસિકલ ડેફિનેશન જેને કહેવાય છે. સેકન્ડ છે નિયો ક્લાસિકલ ડેફિનેશન. નિયો ક્લાસિકલ ડેફિનેશન છે એ માર્શલે આપેલી છે, રાઈટ? માર્શલ લે ડેફિનેશન આપેલી છે નિયો ક્લાસિકલની. એના પછી આપણે સ્ટડી કરશું ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ સ્કેર્સિટી ઓરિયન્ટેડ, રાઈટ? સ્કેર્સિટી ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ છે આપેલી છે રોબિન્સન, રાઈટ? તો આ ડેફિનેશન આપણે સ્ટડી કરશું ડિટેલમાં. નેક્સ્ટ છે નેચર એન્ડ સ્કોપ ઓફ ઇકોનોમિક્સ. નેચર ઓફ ઇકોનોમિક્સ, તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરો છો ઇકોનોમિક્સનું નેચર કેવું છે. વેધર ઇકોનોમિક ઇઝ અ સાયન્સ, આર્ટ, પોઝિટિવ સાયન્સ છે, નોર્મેટિવ સાયન્સ છે, રાઈટ? ઓર એલ્સ સોશિયલ સાયન્સ છે. ક્લિયર? તો આ બધું કેમ આવે છે નેચર ઓફ ઇકોનોમિક્સ ની અંદર. નેક્સ્ટ આવે છે સ્કોપ ઓફ ઇકોનોમિક્સ. સ્કોપ ઓફ ઇકોનોમિક્સ માં આવે છે કન્ઝપ્શન, પ્રોડક્શન, એક્સચેન્જ, ડિસ્ટ્રીબ્યુશન, પબ્લિક ફિનાન્સ. તો એના ઇકોનોમિક્સના અલગ અલગ સ્કોપ થઈ ગયા. ક્લિયર? નેક્સ્ટ આવે છે કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ અને નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. એટલે કઈ કઈ ઇકોનોમિક એક્ટિવિટીઝ છે અને કઈ કઈ નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એ આપણે સ્ટડી કરશું, એઝ વેલ એઝ આપણે એ બેનો ડિફરન્સ પણ જોશું કે બેમાં શું ડિફરન્સ છે, રાઈટ? ફર્સ્ટ યુનિટમાં આપણે હજુ એક ટોપિક એડ કરશું, ધેટ ઇઝ માઇક્રો એન્ડ મેક્રો ઇકોનોમિકનો કન્સેપ્ટ. ક્લિયર? કારણ કે આપણે માઇક્રો ઇકોનોમિક સબ્જેક્ટ સ્ટડી કરીએ છીએ અને એના પછીના સેમમાં, મીન્સ FY BBS સેમ સેકન્ડમાં આપણે મેક્રો સ્ટડી કરીએ છીએ, તો વી શુડ નો કે ભાઈ માઇક્રો ઇકોનોમિક્સ શું છે એઝ વેલ એઝ મેક્રો ઇકોનોમિક્સ શું છે. ક્લિયર? નેક્સ્ટ આવે છે તમારું સેકન્ડ યુનિટ, ધેટ ઇઝ યુનિટ સેકન્ડ, જેમાં આપણે સ્ટડી કરશું થિયરીઝ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ એન્ડ સપ્લાયની કઈ કઈ થિયરીઝ છે. સેકન્ડ યુનિટ છે ને આપણે ત્રણ બાયફોકેશનમાં કરશું. પહેલું આપણે કહેશું ડિમાન્ડ, સેકન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, અને એનું થર્ડ પાર્ટને આપણે કહેશું સપ્લાય. તો આવી રીતના આપણે સબ હેડિંગ્સ એને પ્રોવાઈડ કર્યા છે. ક્લિયર? હવે યુનિટ સેકન્ડ એ ડિમાન્ડ છે, એની અંદર આપણે કયા કયા ટોપિક્સ સ્ટડી કરવાના છે, દેટ ઇઝ મીનિંગ ઓફ ડિમાન્ડ, ડિમાન્ડ સ્કેડ્યુલ શું છે, ડિમાન્ડ કર્વ શું છે, ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ જેને આપણે કહી શકીએ છીએ, ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ. ક્લિયર? ધેન લો ઓફ ડિમાન્ડ, જ્યારે આપણે લો ઓફ ડિમાન્ડ મેન્શન કરીએ ત્યારે તમારે એમાં ડિમાન્ડનો લો ડાયાગ્રામ, ડાયાગ્રામનું એક્સપ્લેનેશન, એના અઝમ્પશન્સ, રાઈટ, એ બધી વસ્તુ મેન્શન કરવાની.
अगर डिमांड ऑफ लो 20 मार्क्स માં હોય તો તમારે આ બધી વસ્તુ ડિટેલ માં મેન્શન કરવી પડશે રાઈટ નેક્સ્ટ એક્સેપ્શન ટુ ધ લો ઓફ ડિમાન્ડ લો ઓફ ડિમાન્ડ ના જે એક્સેપ્શન્સ છે એ આપણે સ્ટડી કરશું એટલે આપણો યુનિટ A સેકન્ડ A કમ્પ્લીટ થાય છે અહીંયા પછી આપણે સ્ટાર્ટ કરશું યુનિટ 2B એટલે આપણે જેને હેડિંગ આપ્યું છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ રાઈટ એમાં આપણે સ્ટડી કરશું મીનિંગ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો મીનિંગ શું છે રાઈટ વોટ આર ધેર ટાઈપ્સ ઇટ્સ ટાઈપ્સ ઓર ક્લાસિફિકેશન ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એના કયા કયા ટાઈપ્સ છે એ આપણે જોશું રાઈટ factor affecting to price elasticity of demand અહીં આપણે types જોશું price elasticity of demand ના જોશું factors affecting to price elasticity of demand આપણે study કરશું પછી practical significance of price elasticity of demand આટલીક વસ્તુ આપણે unit 2 b ની અંદર mention કરશું પછી આપણે સ્ટાર્ટ કરશું યુનિટ નંબર 2C સપ્લાય રાઈટ એમાં આપણે મીનિંગ ઓફ સપ્લાય ફેક્ટર્સ ડિટરમાઇનિંગ સપ્લાય અને લો ઓફ સપ્લાય ઇન્ક્લુડ કરશું આફ્ટર કમ્પ્લીશન ઓફ યુનિટ સેકન્ડ દેટ ઇઝ થિયરી ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય આપણે સ્ટાર્ટ કરશું યુનિટ નંબર 3 દેટ ઇઝ યુટિલિટી એનાલિસિસ હવે યુટિલિટી એનાલિસિસ શું છે એ આપણે પહેલા સ્ટડી કરશું અને પછી આ બધા સબ ટોપિક્સ છે એ પણ એમાં ઇન્ક્લુડ થઈશે જોશે રાઈટ આ બધું ડિટેલ સ્ટડી છે આમાં રાઈટ યુટિલિટી એનાલિસિસ શું છે એ મેન્શન કરશું પછી યુટિલિટી શું છે એ મેન્શન કરશું ટોટલ એઝ વેલ એઝ માર્જિનલ યુટિલિટી કેને કહેવાય ધેન લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી ડિટેલમાં આપણે સ્ટડી કરવાનું રહેશે ધેન લો ઓફ ઇક્વી માર્જિનલ યુટિલિટી તો આવી રીતના આપણે યુનિટ 3 કમ્પ્લીટ કરશું યુટિલિટી એનાલિસિસ Next is unit number 4, that is market structure. Market શું છે એ આપણે પહેલા સ્ટડી કરશું રાઈટ માર્કેટ સ્ટ્રક્ચર ચેપ્ટરમાં આપણે આપણે મીનિંગ ઓફ માર્કેટ પહેલા સ્ટડી કરશું રાઈટ દેન વી આર મૂવિંગ ટુવર્ડ્સ ક્લાસિફિકેશન ઓફ માર્કેટ પછી આપણે જોશું મીનિંગ એન્ડ ફીચર્સ કેની કેના મીનિંગ ને ફીચર્સ જોવાના છે તો પરફેક્ટ કમ્પિટિશન મોનોપોલી ઓલિગોપોલી અને મોનોપોલિસ્ટિક કમ્પિટિશન રાઈટ આ બધાયના આપણે શું જોશું ફીચર્સ અને મીનિંગ્સ મીનિંગ એઝ વેલ એઝ ફીચર્સ એમાં આપણે સ્ટડી કરશું રાઈટ તો આવી રીતના તમારા ચાર યુનિટ આપણે કમ્પ્લીટ કરશું વિથ ધ હેલ્પ ઓફ PowerPoint presentation, right? Online તમને જે સેશનમાં આવશે એમાં આપણે PPT થ્રુ સ્ટડી કરશું નોટ તમે જ્યારે લોકો વિડીયો જોવો છો રાઈટ અમે લિંક મોકલશું વોટ્સઅપમાં ત્યારે તમે વિડીયો વોચ કરો છો ત્યારે તમારે લોકોએ જે ટોપિક તમે સ્ટડી કર્યું છે એને નોટ ડાઉન કરવાની હેબિટ રાખો એઝ યુ આર ફ્રેશર્સ રાઈટ ગુજરાતી મીડિયમ્સમાંથી એ ઘણાએ આવતા હોય તો એ લોકો પાસે ઇંગ્લિશમાં રાઇટિંગ પ્રેક્ટિસ નથી હોતી સ્પેશિયલી એના કારણે હું ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સને ઇન્સિસ્ટ કરું છું કે ભાઈ તમે લોકો જે ટોપિક ઓનલાઈન ભણો છો રાઈટ ઇન નોટ ડાઉન કરો પીપીટીમાં હું તમને જે પણ મટીરિયલ આપું છું એ તમે લખ્યો રાઈટ સ્પેશિયલી જે વસ્તુ તમારી બુકમાં નથી અને હું તમને સમજાવું છું
એવું પણ કદાચ ક્યાંય બની શકે, રાઈટ? એ તમારા બુકમાં મેન્શન ન કરેલું હોય તો સ્પેશિયલી એવી વસ્તુ ખાસ કરીને તમારે નોટ ડાઉન કરવી જોઈએ. પેપર, પેન, બુક અને ટેક્સ્ટ બુક લઈને બેસવું જ્યારે તમારે ઓનલાઈન સેશન્સ હોય છે ત્યારે, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ શું સ્ટડી કરો છો. ક્લિયર? નેક્સ્ટ આપણે જોશું પેપર સ્ટાઇલ. જે તમે 70 માર્ક્સનું પેપર લખવાના છો, રાઈટ, એ કેવી રીતના પૂછાય છે? સેવન્ટી માર્ક્સનું પેપર તમારે ટોટલ 4 ક્વેશ્ચન્સ આવશે. ક્વેશ્ચન નંબર 1 પહેલા યુનિટમાંથી આવશે, અથવામાં પણ જે છે ઓરમાં એ પણ ફર્સ્ટ યુનિટને બિલોંગ કરશે, કાં તો તમને 20 માર્ક્સનો કમ્પ્લીટ ક્વેશ્ચન પૂછશે, ઓર એલ્સ તમને 10-10 માર્કના 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે. ક્વેશ્ચન 1A, ક્વેશ્ચન 1B, રાઈટ? ક્વેશ્ચન 1A 10 માર્ક્સ, ક્વેશ્ચન 1B 10 માર્ક્સ, એવી રીતના એમ પણ પૂછી શકે. ક્લિયર? સેકન્ડ છે ક્વેશ્ચન 2 ફ્રોમ યુનિટ નંબર 2. સેકન્ડ યુનિટમાં સેમ વે આપણે વાત કરી, સેકન્ડ યુનિટનો ક્વેશ્ચન ઓર ફ્રોમ સેકન્ડ યુનિટ, રાઈટ? બેમાં સેકન્ડ યુનિટમાંથી જ પૂછાશે. થર્ડ ક્વેશ્ચનમાં પણ સેમ, ફ્રોમ સેકન્ડ થર્ડ યુનિટ ઓર ફ્રોમ થર્ડ યુનિટ. ચોથો ક્વેશ્ચનમાં ફોર્થ યુનિટમાંથી હશે ઓર ફ્રોમ ફોર્થ યુનિટ, રાઈટ? પહેલા યુનિટનું 20 માર્ક્સ, સેકન્ડ યુનિટ 20 માર્ક્સ, થર્ડ યુનિટ 15 માર્ક્સ, ફોર્થ યુનિટ 15 માર્ક્સ, રાઈટ? 15 માર્ક્સમાં અગર 2 ક્વેશ્ચન હોય તો કેવી રીતના હશે? તો ક્વેશ્ચન 4A 7 માર્ક્સ, ક્વેશ્ચન 4B 8 માર્ક્સ, રાઈટ? આવી રીતના પણ હોઈ શકે. હવે વાત આવે છે રેફરન્સ બુકની. તો તમારે કઈ રેફરન્સ બુક યુઝ કરવાની રહેશે? સી જમનાદાસ એન્ડ કંપની રેફરન્સ બુક તમારે યુઝ કરવાની રહેશે, રાઈટ? હું હજુ એકવાર રિપીટ કરું છું કે હું પણ જે પણ વિડીયો ઓનલાઈન તમને જોવો છો, રાઈટ, લિંક મળે છે, એ વિડીયોની તમે નોટ્સ બનાવો જેથી તમને એક્ઝામ વખતે સારું રહે. ક્લિયર? વિડીયો પોઝ કરીને લખવાની ટ્રાય કરો. કંઈ પણ ડાઉટ્સ કે ક્વેરી હોય તો તમે અમને પૂછી શકો છો, રાઈટ? ડ્યુરિંગ 10:30 AM ટુ 12 PMની વચ્ચે. ક્લિયર? યુ કેન આસ્ક અસ. એના સિવાય નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ, રાઈટ, ત્યારે તમારી પાસે એક બુક હોવી જોઈએ, પેન હોવી જોઈએ, એઝ વેલ એઝ તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, જેથી તમને આઈડિયા આવે કે આપણે શું સ્ટડી કરીએ છીએ. તમારી બુકમાં ઘણા બધા ટોપિક્સ છે જે કવર થતા નથી તમારા સિલેબસમાં. સો જે ટોપિક્સ આપણા સિલેબસની અંદર છે એ જ આપણે સ્ટડી કરશું. ક્લિયર? બીજા એવા એની સાથે રિલેટેડ કન્સેપ્ટ હોય એ આપણે જરાક જોશું. ક્લિયર? તો આ બેઝિક ઇન્ફોર્મેશન્સ તમને લોકોને પ્રોવાઈડ કરવાની હતી રિગાર્ડિંગ માઇક્રો ઇકોનોમિક સબ્જેક્ટ. ઓકે? કોઈને પણ કાંઈ ડાઉટ્સ હોય, ક્વેરીઝ હોય તો દે કેન આસ્ક. રેગ્યુલર વર્કિંગ ડેઝમાં જ પૂછવાનું. ક્લિયર? નેક્સ્ટ સેશનથી આપણે જે આજે સિલેબસ ડિસ્કસ કર્યો છે એ પ્રમાણે પીપીટી મીડિયા થ્રુ ઓનલાઈન આપણે સ્ટડી સ્ટાર્ટ કરશું. ક્લિયર?
थैंक यू, हैव अ नाइस टाइम.